વડોદરાના સાંસદની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે ભાજપા કાર્યકરો ઉપવાસ પર બેઠા છે. આ સમયે અહિંસક આંદોલનનો માર્ગ ચિંધનાર ગાંધીજીની પ્રતિમાને જ ભાજપ દ્વારા ઢાંકી દેવામાં આવી હતી. ગાંધીજીનું અપમાન થતા હવે વિવાદ છેડાયો છે. સંસદમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળાના વિરોધમાં વડાપ્રધાને દેશભરમાં ભાજપના સાંસદોને તેમના મત વિસ્તારમાં એક દિવસ ઉપવાસ આંદોલન કરવાની અપીલ કરી હતી, જેને ભાગરૂપે વડોદરાના સાંસદની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે ભાજપા કાર્યકરો ઉપવાસ પર બેઠા હતા. આ સમયે અહિંસક આંદોલનનો માર્ગ ચિંધનાર ગાંધીજીની પ્રતિમાને જ ભાજપ દ્વારા ઢાંકી દેવામાં આવી હતી. ગાંધીજીનું અપમાન થતા હવે વિવાદ છેડાયો છે અને સાંસદ અને શહેર ભાજપા પ્રમુખ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે સંસદમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હોબાળો કરીને સંસદની કાર્યવાહી ચાલવા દીધી નથી અને લોકતંત્રનું હનન કર્યું છે. સંસદમાં વિપક્ષના હોબાળાને કારણે દેશને ભારે નુકસાન થયું છે. ભાજપાના સાંસદે તેઓનું 22 દિવસનું ભથ્થું જમા કરાવી દીધું છે. સંસદ ન ચાલવાને કારણે ભાજપાની અનેક વિકાસલક્ષી યોજનાઓની ચર્ચા થઈ નથી. આથી ભાજપાની વિકાસલક્ષી યોજનાઓ અમે લોકોના ઘર સુધી પહોંચાડીશું અને સાથે સંસદ ચાલવા નહીં દેનાર વિપક્ષોને અમે ખુલ્લા પાડીશું. ભાજપા દ્વારા કરવામાં આવેલા ઉપવાસ કાર્યક્રમ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સત્તાધારી પક્ષને વિપક્ષના વિરોધમાં ઉપવાસ ઉપર બેસવું પડ્યું હોય. વિપક્ષને જવાબો આપવા ન પડે તે માટેનું નાટક છે. પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટેનું આ નાટક છે. ભાજપાને પોતાને ખબર નથી કે તેઓ સત્તામાં છે કે વિપક્ષમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપા પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. અહિંસક આંદોલનનો માર્ગ ચિંધનાર ગાંધીજીની પ્રતિમાને ઢાંકીને પોતે છાંયડો શોધતા હોય તે ભાજપાની માનસિકતા છતી કરે છે. સત્તાધારી પક્ષને વિપક્ષ માટે ઉપવાસ પર બેસવું પડે તે તેમના માટે શરમજનક બાબત છે. નરેન્દ્રભાઈ ના નેતૃત્વની અંદર આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નિર્દેશ અનુસાર સમગ્ર દેશમાં આજે સામૂહિક ઉપવાસનો એક દિવસનો કાર્યક્રમ 11 થી 5 રાખવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી એકમ દ્વારા દરેક જિલ્લામાં સાંસદોની નેતૃત્વની અંદર, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખોની નેતૃત્વની અંદર આજે એક દિવસના ઉપવાસનો સમૂહનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સમગ્ર રાજ્યની જનતા આ નકારાત્મકતા જોવે, સમજે. હું ચોક્કસ માનું છું કે 2019માં કોંગ્રેસ હાર ફાળી ગઈ છે એટલે માત્ર મીડિયામાં રહેવા માટે થઈ તરકટો કરે છે. કોઈ તર્ક નહોતો, સંસદ બહિષ્કારનો કોઈ તર્ક નહોતો, છતાં પણ સંસદ નહીં ચલાવી દઈ અને લોકતંત્રને ગળાટોપો આપવાનું કામ, બાનમાં લેવાનું કામ કર્યું છે. ત્યારે અમે જનતાના દરબારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પ્રતિનિધિઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને સૌ કાર્યકર્તાઓ જનતાની દરબારમાં આ વાત લઈ જઈ અને કોંગ્રેસને 2019માં નેસ્ત નાબૂદ કરવાના સંકલ્પ સાથે દેશ નરેન્દ્રના નેતૃત્વમાં આગળ વધે આ ભાવ સાથે એક ઉપવાસનો કાર્યક્રમ, સામૂહિક ઉપવાસનો તે અહીંયા વડોદરા ખાતે હું આવ્યો છું. સમગ્ર રાજ્યમાં આજે આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. નિર્મિત દ્વિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વડોદરા.